પ્રવેશ કરો ત્યારે જમણી બાજુથી જમણી બાજુ આવો એટલે જમણી બાજુએ જે રસ્તો પડે છે પાકડસર જવા માટેનો, પાકડસર જવાના રોડ પર જોઈ શકો તો વિશાળ ડોમ છે ગૌશાળા માટે, અને એ જ રોડ ઉપર ઉદાસીન આશ્રમ ગરીબદાસજી બાપુની જગ્યા પાકડસર કચ્છ આપ જોઈ શકો છો। ઉદાસીન સંપ્રદાય વિશે અને એમાંય ખાસ કરીને શ્રી ગરીબદાસજી બાપુની આ જગ્યા પાકડસર કચ્છમાં આવેલી છે એના વિશેનો સંક્ષિપ્ત ઇતિહાસ આપ અહીંયા તકતી ઉપર વાંચી શકો છો। પાકડસર તળાવની પાળે આવેલું ઐતિહાસિક જગ્યા, ઉદાસીન સંપ્રદાયની ખૂબ જ પ્રાચીન સિદ્ધેશ્વર મહાદેવ, ગરીબદાસ બાપુની સમાધિ તથા અન્ય સંતો મહંતોની સમાધિ, ખૂબ જ અલૌકિક જગ્યા, રાધાકૃષ્ણજીનું મંદિર, ગરીબદાસ બાપુની સમાધિ, અને ગરીબદાસ બાપુએ ફકીર જાફર સાથે જે સંવાદ કર્યો હતો અને ફકીર જાફરની સમાધિનું સ્મારક પણ અહીંયા છે। શ્રી ચંદ્ર ભગવાનનું નૂતન મંદિર, ચંદ્ર ભગવાનનું ખૂબ જ નૂતન મંદિર, પ્રિયતમ દાસજી, ગિરિરાજ યોગીરાજ, બનખંડી મહારાજ, ધનિવન નેપાલ, ઉદાસીન આચાર્ય જગતગુરુ શ્રી ચંદ્ર ભગવાન, ફકીર જાફર ઝંડાપીર, ફકીર જાફર જ્યારે આંબલીના ઝાડ સાથે પસાર થતા હતા પ્રતિક છે તે પવિત્ર પાકડસર તળાવના કિનારે આપ જોઈ શકો છો। અખંડ ધૂણાનું શૂટિંગ આપ જોઈ શકો છો। જ્યારે પણ તમે કચ્છમાં આવો ત્યારે અચૂક પાકડસર તળાવના કિનારે ઉદાસીન આશ્રમની એકવાર અવશ્ય મુલાકાત કરજો। જય હરિ। પાકડસર તળાવના કિનારે ગરીબદાસ બાપુજીનો આશ્રમ હતો અને એમને અહીંયા જ જીવતા સમાધિ લીધેલી છે, જેનું ખૂબ જ ભવ્ય મંદિર સ્વરૂપે આજે આકાર લઈ ચૂક્યું છે। તો દરેકને મારી નમ્ર અરજ છે કે કચ્છમાં કબરાવ ધામ માં મોગલ માતાના ધામે આવો તો અવશ્ય અહીંયા દર્શન કરવા પધારજો। જય હરિહર। તો મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો તે અચૂક કોમેન્ટ કરજો। ફરી કોઈ નવા વિડીયો સાથે મળીશું। જય હિન્દ, જય મોગલ, જય માતાજી।